ગુજરાતમાં સનાતનની વાતથી ખ્યાતના બનાવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી સાબરકાંઠાના હિંમતનગરના મહેમાન બન્યા હતા, જ્યાં તેમણે એક ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરી ગુજરાતીની મંગલ કામના સાથે રાજકીય નિવેદનોથી દૂર રહેવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે સાથોસાથ હાજર રહેલા સૌ કોઈને અહંકાર રહિત લોકસેવામાં જોડાવાની વાત કરી હતી. સાબરકાંઠાના હિંમતનગર ખાતે ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન બાગેશ્વર ધામના મહંત એવા દેવેન્દ્ર શાસ્ત્રીના હસ્તે કરાયું. તેમણે ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરી સ્થાનિક લોકોની મંગલ કામના કરી હતી. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં પોતાના નિવેદનોથી ભારતભરમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, ત્યારે આજે તેમણે હિંમતનગર ખાતે પણ સ્થાનિક લોકોના મંગલ કામના સહિત ભગવાનની કૃપા અવિરત રહે તેવી કામના વ્યક્ત કરી હતી. સાથોસાથ બાગેશ્વર ધામમાં સૌ કોઈને આવવા આમંત્રણ આપ્યું હતું. જો કે સનાતન ધર્મ મામલે બાગેશ્વર બાબાએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી પહેલાથી જ સનાતન ધર્મની અપનાવતી રહેલી છે. સાથોસાથ ભારતમાં બહુચર્ચિત મહિલા પહેલવાનના અનશન તેમજ હરિદ્વારમાં મેડલ ગંગામાં પધરાવવાના મામલે રાજકીય નિવેદનોથી દૂર રહેવાની વાત કરી હતી. જોકે અચાનક હિંમતનગર આવવાની જાણ થતાં મોટી સંખ્યામાં ભક્તજનો સહિત ટેકેદારો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત પહેલે સે ભક્તિ કા પ્રદેશ હૈ, ભક્તિ કા પ્રદેશ હૈ. ગુજરાત અબ જાગ ગયા હૈ. ગુજરાત અબ સનાતન સંસ્કૃતિ કે રક્ષણ કે લિયે પ્રત્યેક હિંદુ ઘર સે બહાર નિકલ ચુકા. ચિરાગ મેગા સાથે લાઈવ 24 ન્યૂઝ સાબરકાંઠા.